કેશોદપંથકમાં દશામાનું વ્રત કરવા ભાવિકો ભક્તોમાં અનેરો ઉત્સાહ જોવા મળ્યો હતો. 10 દિવસ સુધી ચાલનારા આ વ્રતમાં દશામાની મૂર્તિઓનું સ્થાપન કરવા બજારોમાં ભીડ ઉમટી છે. કેમેરામેન રાવલિયા મધુ સાથે રિપોર્ટર જગદીશ યાદવ, માર ન્યૂઝ લાઈવ, જૂનાગઢ, ગુજરાત. સીમા ટીટિયા, હું કેશોદ રહેવાસી. આજ રોજ અષાઢી અમાસના દિવસે દશામાનું વ્રત કરવામાં આવે છે અને આજે દિવાસો પણ કહેવાય છે. દશામાનું વ્રત 10 દિવસ માટે હોય છે અને આ વ્રતમાં સવારે અને સાંજે દશામાની આરતી, વાર્તા એમ વિવિધ પ્રકારનો કાર્યક્રમ કરવામાં આવે છે. આ વ્રત બધા લોકો રહે છે અને ધામધૂમથી ઉજવે છે. આ વ્રત 10 દિવસે ઉજવવાનું હોય છે અને 10 દિવસે પૂર્ણ થાય છે. માણસો ધામધૂમથી દશામાને પધરાવવા માટે જાય છે. અમારું ગામ કેશોદ છે, ઇન્દ્રાનગર વિસ્તાર છે અમારો. નવ દશામાનું વ્રત આથી ચાલુ કર્યું છે, મારે 3જું વર્ષ છે. અમે આરાય ભોરાય રહીએ છીએ. મારા શેરીનો સાહસક સારામાં સારો છે. અમે રાતના 12 વાગ્યા સુધી જાગરણ કરીએ છીએ અને છેલ્લે દિવસે આખી રાતનું જાગરણ કરીએ. 4 વાગે સાંઢી પધરાવા જાય અને માતાજીના આશીર્વાદ બધાય લઈએ અમારી શેરી. હું અરપુજીભાઈ મહેશીભાઈ પરમાર, હીરાનગર વિસ્તારમાં રહું છું. કેશો અને મને બધા વર્ષે જ છે, એટલા વર્ષોથી યાત્રા કરું છું. પણ જો ધર્મનો આવી રીતે પ્રચાર થતો હોય, આજે માતાજીનું આ 3જું વર્ષ છે, આ લોકોને જે દશામાને બેસાડે છે અને ધર્મનો એટલો મોટો વિકાસ થાય છે કે જેથી કરીને એમ આપણે આનંદની લાગણી થાય ને આવવાને પૂર્ણ સપોર્ટ દેવા મારું પૂરું સમર્થન છે. અને જે દશામાઈની મનોકામના પૂર્ણ કરે અને માતાજીના નામનો ઈશ્વરી કોઈ પણ કાર્યનો વિકાસ થાય એ બદલ ધન્યવાદ.